સમગ્ર ભારતમાં લોકડાઉન ભાગ 3 ચાલી રહ્યો છે ત્યારે હાલ બગસરા પોલીસ સ્ટેશન દ્વારા શહેરમાં ઠેર ઠેર ચેકિંગ હાથ ધરીને 28 ગાડીઓ ડિટેન કરી 8 લોકો સામે જાહેરનામાનો ભંગ બદલ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી. અમરેલી જિલ્લાના બગસરા શહેરના ગોંડલિયા ચોક ખાતે પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરીને શહેરમાંથી બિનજરૂરી લોકો પસાર થતી હોય તેવા લોકોને અટકાવીને તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરીને 28 ગાડીઓની ડિટેન કરેલ અને 8 લોકો સામે જાહેરનામાના ભંગ બદલ ગુનો નોંધાયેલ છે ત્યારે હાલ સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસની દહેશત ફેલાયેલ પછી દેશના વડાપ્રધાન દ્વારા અત્યાર સુધીમાં 3 વખત લોકડાઉન જાહેર કરેલ હોય ત્યારે હાલ 17મી મેના રોજ લોકડાઉનને હવે ગણતરીના કલાકો જ બાકી છે તેવા સમયે બગસરા પોલીસ સ્ટેશનના PI SK મકવાણા સાહેબ અને PSI UF રાહુલ સાહેબ દ્વારા સતત રાત દિવસ એક કરીને લોકોને લોકડાઉનનો ચુસ્તપણે અમલ થાય અને લોકો બિનજરૂરી શહેરમાં ન ફરે તે માટે જિલ્લા પોલીસ વડા નિલીપ રાય સાહેબ સૂચના અને માર્ગદર્શન અન્વયે બગસરા પોલીસ દ્વારા શહેરમાં ઠેર ઠેર પોલીસ પેટ્રોલિંગ કરવામાં આવી રહેલ સાવચેતીના ભાગરૂપે સોશિયલ ડિસ્ટન્સ જળવાય તેવા પ્રયાસો કરીને શહેરમાં લોકોને સમજૂતી કરવામાં આવ્યા છે તેમજ લોકો પાસેથી જરૂરી દસ્તાવેજો જેવા કે લાયસન્સ PUC ગાડીના કાગળ વગેરેની ચકાસણી કરવામાં આવેલ ત્યારે આ બાબતે પોલીસ અધિકારી શું કહે છે તે જુઓ. અશોક મણવર, ZSTV, અમરેલી.